खेतसी केशवजी महेश्वरी मास्तर वंचित समाजनो प्रतिनिधि छूँ। श्री प्रियम जाडेजा साहेबे जे कामगिरी करी छे ते अवर्णनीय छे। एटलू ज नहीं पर केटलाक एवा विस्तार हता, दाखला तरीके अमारा मतियादेवना मंदिरनुं जे काम हतुं ते 1 કરોડથી વધુ ગ્રાન્ટ વ્યક્તિગત રસ લઈને કર્યું। પછી લઠડીવાળા દાદાનું કામ જે આટલા વખતથી ઘણા વર્ષથી લખડતું હતું તેને એમણે ખૂબ મોડ આપ્યું છે। આખા ગુજરાત તે રીતે ગેભી દાદા અમારા જેટલા વંચિત સમાજના સ્ત્રો હતા એમના એમાં એમણે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। આપણે સૌ સાથે મળીને અને એમણે ક્યારે ધારાસભ્ય તરીકે નહીં પણ એક પારિવારિક ભાવના તરીકે એમણે કોઈ પણ માણસને સાંભળ્યા છે। ધારાસભ્ય તરીકે નહીં, આ મારું કામ છે, હું કુટુંબનો પ્રતિનિધિ છું, આ કામ મારે કરવાનું છે એ રીતે એમણે પાર પાડ્યા છે। આપણે જે રીતે ગયા વખતે એમને સૌથી કચ્છમાં વધુ લીડ હતી તેનાથી વધુ લીડ આપણે સૌ સાથે મળી ખભે ખભે મિલાવી અને આપણે એમને વિશ્વાસ અપાવીએ કે તમે બેફિકર રહો, જીત ભાજપની છે। આજરોજ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાત વિધાનસભાના 182 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। એનામાં અબડાસા 1 વિધાનસભાના ઉમેદવાર તરીકે ભાજપના માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજાને જાહેર કરતા આજરોજ અબડાસા તાલુકાના મુખ્ય મથક એવા નલિયા મધ્યે મીઠું મોટું કરાવી અને ફટાકડા ફોડી અને વધાવી લેવામાં આવ્યું છે। અબડાસા વિધાનસભા જ્યારથી પ્રદ્યુમનસિંહ જાડેજાને ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને જીત્યા એના પછી જે ગુજરાત સરકારના સાથ અને સરકારથી જે અબડાસા વિધાનસભાના જે વિકાસના કામો થયા છે, પુલિયા હોય, રોડ રસ્તા હોય, ધાર્મિક સ્થાનોમાં આપણે સુમની દાદી હોય કે મતિયાદેવનો વિકાસના કામો હોય, દરેક જે પ્રદ્યુમનસિંહ જાડેજા જે છે એક આપણા કચ્છમાં આપણે 900થી ઉપર ગામડાઓ છે એના પૈકી આપણા અબડાસામાં 460 જેવા ગામડાઓ છે અને ધારાસભ્ય છે, સ્થાનિક છે અને દરેક ગામડાઓમાં એ પહોંચી વળે એવા છે અને દરેક ગામમાં વિકાસ જે આપણે ભારતીય જનતા પાર્ટીનો જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે જ્યારે આ આપણા વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને હજી પણ જે થયા છે અને હજી પણ આથી ખૂટતા જે વિકાસના કામો જે છે એ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જંગી બહુમતીથી જીતીને અને જે આ વિકાસના કામો જે ખૂટતા જે છે એ પરિપૂર્ણ કરશે એવી આશા સાથે આજે અમે સૌ ભેગા થયા હતા અને અબડાસાની વિધાનસભામાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળે છે અને 100% ધારાસભ્ય શ્રી ફરીથી ચૂંટાઈ આવશે એવી શક્યતાઓ 100% દેખાઈ આવી રહી છે। આજે અબડાસા 1 મતવિસ્તારના ધારાસભ્ય તરીકે આદરણીય આપણા ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય પીએમ જાડેજાનું નામ ડિક્લેર થતાં એ રાજીપો વ્યક્ત કરવા માટે પાર્ટીના શુભચિંતકો, આગેવાન મિત્રો, સનેહીઓ અને સમર્થકો બધા યોગાનુયોગ અહીંયા ભેગા થયા છીએ। આગામી દિવસોની અંદર જ્યારે બ્યુગલ વાગી રહ્યો છે, 182 સીટની અંદર ગુજરાતની અંદર આ વિધાનસભાની ચૂંટણી છે ત્યારે અબડાસો 1 કહેવાય એ અબડાસા મતવિસ્તારની અંદર આપણા આદરણીય ચાલુ ધારાસભ્ય પીએમ જાડેજાને ટિકિટ જ્યારે મળી છે ત્યારે અનેક ખૂટતીઓ કડીઓ માટે એણે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને જે જાહેરમાં એમણે વાત કરી હતી કે મારે આ વિસ્તારની અંદર જેટલો પણ વંચિત વિકાસ છે એ વિકાસ સરભર થાય, વધારેમાં વધારે વિકાસ થાય અને આ મારી માંગણીઓ છે, એ બધી માંગણીઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે ચરિતાર્થ કરી છે અને બાપુને બીજી વાર રિપીટ કર્યા છે ત્યારે અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ અને આ સ્ટેજ ઉપરથી કહેવા માગીએ છીએ કે ઘણા બધા કામો જે વર્ષોથી આપણા પડતર પ્રશ્નો હતા કે મહેસૂરી જેવા અહીંયા વડીલ ઊભા છે ત્યારે અનેક પ્રશ્નો એવા હતા જે અમને પણ એમ લાગતું હતું કે આ કામો થશે કે ન થશે, એવા રોડ રસ્તાના કામો હોય, આરોગ્યના કામો હોય, વીજળીના કામો હોય, વ્યક્તિગત કામો હોય, એક વંચિતો સુધી, દલિતો સુધી, શોષિતો સુધી, પીડિતો સુધી બધા સમાજોનો સર્વનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ માનનીય ભારતના ડાલામતો સાવજ વડાપ્રધાન જેણે મંત્ર આપ્યું છે એને ચરિતાર્થ કરવા માટે પીએમ જાડેજાએ જબરો મહેનત કરી છે, પાર્ટીના આગેવાન મિત્રો, મંડળ સમિતિના આગેવાન મિત્રો, અને હવે એક અમારી અપેક્ષા પણ હોય કે આ કામના રૂએ, વાતના રૂએ પીએમ જાડેજાનું ચરિત્ર, હકીકત કહું તો વાસ્તવિક અને સાત્વિક ચરિત્ર છે, સારા નરસા પ્રસંગની અંદર એનો કંઈ પણ યોગદાન હોય, એની હાજરી હોય અને એક વાત સામાન્યમાં સામાન્ય માણસ પણ એને સંપર્ક કરી અને પોતાની વાત રજૂ કરી શકે એ વાતના વધારે વિશ્વાસ સાથે આગામી દિવસોની અંદર બાપુને જે પાર્ટીમાં 37,000 વોટની લીડ મળી હતી
મને લાગે છે કે આ વિસ્તાર એનાથી પણ વધી જશે એ અપેક્ષાની રૂએ આગામી દિવસોની અંદર બધા કાર્યકરો બધા આગેવાનો બધા સમાજના આગેવાનો પાર્ટી માટે કામ કરે એવી હાર્દિક અભિનંદન સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કેન્દ્ર દ્વારા અબડાસાની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જે મનની એક મેચ્છા હતી કે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ફરી રિપીટ થાય એ મનની ઈચ્છાને ભારતીય જનતા પાર્ટીએ પૂરી કરી તે બદલ સૌથી પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો અબડાસા ભારતીય જનતા પાર્ટી પરિવાર ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરો આ અબડાસાની જનતા વતી હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। વિકાસની વણથંભી યાત્રા જે ચાલુ થઈ હતી પીએમ જાડેજા દ્વારા સરકારના સાથ સહકારથી ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા બે વર્ષમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે ભાજપમાં જોડાયા એમાં પણ છ મહિનાનું કોરોના કાળ અને દુષ્કાળના સમય સિવાય એમને જે સમય મળ્યો એમાં અધડક જેને કહેવાય કામ કર્યા। 4000થી વધુ અલગ અલગ વિભાગોમાંથી તેઓ નાણાં ત્યાંથી મેળવી જે તે વિભાગમાંથી અને વિકાસના કામ કર્યા। એ જ વિકાસમાં ઘણી બધી ખૂટતી કડીઓ રહી ગઈ હતી અને જો કોઈ નવાને ટિકિટ મળી હોત તો ગામડા સ્તર સુધી કોઈ પહોંચ્યું નહોતું। પીએમએ 460 ગામડા છે એ 460 ગામડામાં 1.5 વર્ષમાં પ્રવાસ પણ કર્યો છે અને 460 ગામની એમને જે પણ જરૂરિયાતો છે એ એમના એમને ખબર છે અને એ જે બાકી રહેતી જરૂરિયાતો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ફરીથી અમને આ જે પણ અધુરાશો છે એનો લાભ મળશે પૂર્ણ થશે એવી અમને આશા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નરેન્દ્રભાઈએ જે વાત કરી કે નરેન્દ્રભાઈ કરતાં ભૂપેન્દ્રભાઈ વધી જશે એટલે કે સીટો 150થી ઉપર આવે એવી પોઝિશન ભારતીય જનતા પાર્ટીની જ્યારે નિર્માણ થઈ છે ત્યારે અમને વિશ્વાસ છે કે માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજાજી આ વિકાસને હજી ઘણી ખૂટતી કડીઓ જે બાકી રહી છે એમને જે મનમાં ઘણું બધું કરવાનું છે અને પ્રજાને પણ જે અપેક્ષા છે એ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય ફરી પાછા અત્યારે તો ધારાસભ્ય છે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જંગી બહુમતીથી જીતીને પૂરી કરશે। વંદે માતરમ ભારત માતા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ, અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ, મોબાઈલ નંબર 8980413537, માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ, મોબાઈલ નંબર 6353695514। નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।